नमस्ते विद्यार्थी मित्रों, स्वागत छे तमारो ऑनलाइन विडियो लेक्चर में। चलो फरी पाछा आपणे आजना विडियो नी अंदर विषय विज्ञान नी अंदर 17मो पाठ तारावो अने सूर्यमंडल में आपणे छेले लास्ट विडियो में सूर्यमंडल विषे बात करता था। एमां आपणे सूर्यमंडल में केनो समावेश थाय छे ए विषे जोई गया, त्यार पछी सूर्य विषे जोयुं, त्यार पछी ग्रहों विषे समझ्या। एमां आपणे जे सूर्यमंडळना जे आठ ग्रहो आवेला छे एने आपणे क्रमनी अंदर धीमे धीमे विगतवार आपणे समजता हता। एमां आपणे क्या क्या ग्रहों विषे विगतवार भणी गया छे याद करवो जोईए। तो ग्रहोनी अंदर आपणने ख्याल छे जे क्रममां ग्रहोना नाम कई रीते छे याद करवो जोईए कि सौथी पहेलो ग्रह छे सूर्यथी सौथी नजीकना ग्रहथी क्रम बाय क्रम જોતા જઈએ। એમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, આ કેટલા ગ્રહો છે? આઠ ગ્રહો, 1, 2, 3, 4, 5, 6, 7, 8 સૂર્યમંડળની અંદર આઠ ગ્રહો આવેલા છે। એમાં આપણે વિગતવાર ચર્ચા ક્યાં ક્યાં ગ્રહોની જોઈ ગયા, બુધ વિશે આપણે ભણી ગયા, શુક્ર વિશે પણ ભણી ગયા અને પૃથ્વી વિશે પણ આપણે વિગતવાર જોયું। ત્યાર પછીના જે ગ્રહો છે મંગળથી કરી અને છેલ્લે નેપ્ચ્યુન સુધી એ વિશે આજે આપણે વાત કરશું। તો ત્યાર પછીનો જે ગ્રહ છે મંગળ, તો મંગળ ગ્રહ છે આપણને ખ્યાલ છે કે પૃથ્વી પછીનો જે ગ્રહ આવે છે કયો છે? મંગળ ગ્રહ। પૃથ્વીની કક્ષા છે, ત્યાર પછીની જે કક્ષા આવે છે ક્યાં ગ્રહની કક્ષા આવે છે? મંગળ ગ્રહની કક્ષા આવે છે। હવે મંગળ છે ખાસ કરીને લાલા સ્પડતા રંગનો જોવા પડે છે, બરોબર, જેથી કરીને લાલ રંગનો ગ્રહ પણ કહેવામાં આવે છે, લાલ રંગનો ગ્રહ, બરોબર। અને તમને કઈ ખ્યાલ છે અત્યારે જે કઈ પણ જે નાસા વાળા શોધે છે કે મંગળ ગ્રહ ઉપર કદાચ જીવન શક્ય બની શકે, જો આપણે કહી શકીએ કે જે પૃથ્વી ઉપર જે જીવન શક્ય છે ત્યાર પછી થોડાક અંશે કયા ગ્રહ ઉપર જીવન શક્ય છે, તો આપણે અત્યારની જે ટેકનોલોજીના આધારે જે સંશોધનના આધારે આપણે કહી શકીએ કે જે ત્યાર પછી જો જીવન શક્ય કદાચ બને તો મંગળ ગ્રહ ઉપર કદાચ જીવન શક્ય બની શકે, અત્યારે છે નહીં, બરોબર। એટલે મંગળ ગ્રહ છે લાલ રંગનો ગ્રહ કહેવામાં આવે છે, શા માટે કે તે લાલા સ્પડતા રંગનો દેખાય છે। અને ત્યાર પછી વાત કરીએ તો એ વિશે શું કહેવા માંગે છે કે તેને મંગળને બે નાના કુદરતી ઉપગ્રહ છે, બે કુદરતી ઉપગ્રહ છે। કેમ? પૃથ્વીને આપણને કહે છે પૃથ્વીનો ઉપગ્રહ કોણ છે? ચંદ્ર। તો પૃથ્વીને એક ઉપગ્રહ છે, એ જ રીતે જે મંગળ ગ્રહ છે એને કુદરતી રીતે બે ઉપગ્રહો આવેલા છે, બરોબર છે। તો અહીં મંગળ ગ્રહ વિશેની સમજૂતી આપણે જોઈ કે મંગળ ગ્રહ છે લાલા સ્પડતા રંગનો દેખાય છે, જેના કારણે તેને લાલ રંગનો ગ્રહ કહેવામાં આવે છે, અને મંગળ ગ્રહને બે કુદરતી ઉપગ્રહો છે। બસ આટલી સમજૂતી આપેલી છે આપણને પાઠ્યમાં। ત્યાર પછીનો આપણને ખ્યાલ છે કે મંગળ પછીનો કયો ગ્રહ આવે છે? ગુરુ। હવે આપણે ગુરુ ગ્રહ વિશે જોઈએ, તો આપણે સૂર્યમંડળની જે આપણે આકૃતિ જોઈ એમાં આપણને ખ્યાલ હતો કે સૂર્યમંડળની અંદર જો મોટા મોટો ગ્રહ હોય તો એ કયો છે? ગુરુ ગ્રહ છે। તમને પણ ખ્યાલ હશે કે સૂર્યમંડળની અંદર જો મોટો ગ્રહ હોય તો એ કયો છે? ગુરુ ગ્રહ છે। અને મંગળ ગ્રહ પછીનો ગ્રહ આવે છે ગુરુ ગ્રહ, બરોબર છે, જે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો સૌથી મોટો ગ્રહ છે અને વિશાળ ગ્રહ છે। તેની અંદર જો આપણે ગુરુ ગ્રહની અંદર જો આપણે પૃથ્વી સમાવીએ, બરોબર, તો 1300 પૃથ્વીઓ ગુરુ ગ્રહની અંદર સમાઈ શકે, એટલે ગુરુ ગ્રહ છે પૃથ્વી કરતા 1300 ગણો મોટો છે,
पृथ्वी करता 1300 ગણો મોટો છે. એટલો મોટો છે આપણે પૃથ્વી કરતા એમ થાય કે ગુરુ ગ્રહ કેટલા ગણો મોટો છે? 1300 ગણો ગુરુ ગ્રહ છે પૃથ્વી કરતા મોટો છે. એક પ્રવૃત્તિ આપણે જોઈએ તો કે માન લ્યો કે આપણે દડો લઈએ, તો દડાની અંદર જો આપણે વટાણાના દાણા સમાવીએ તો દડાની અંદર 1300 જેટલા વટાણા સમાઈ જાય છે. તો આપણે દડો છે એ શું સમજવો પડે? ગુરુ ગ્રહ. ને જે નાના નાના વટાણા છે એ વટાણા શું દર્શાવે છે? પૃથ્વી. બરોબર. કે દડાની અંદર આપણે કેટલા વટાણા સમાયા? 1300. બરોબર. એટલે વટાણા છે એ પૃથ્વી દર્શાવે છે અને દડો છે એ ગુરુ ગ્રહ દર્શાવે છે. એટલે પૃથ્વી કરતા ગુરુ ગ્રહ છે 1300 ગણો મોટો છે. અને ત્યાર પછી દળની પણ વાત કરે છે કે ગુરુ ગ્રહ નું જે દળ છે પૃથ્વીના દળ કરતા કેટલા ગણું વધારે છે? 318 ગણું. ગુરુનું દળ પૃથ્વીના દળ કરતા 318 ગણું છે. આ ખાસ કરીને નવા નવા બે પ્રશ્ન પૂછાતા હોય છે, ખાસ અંડરલાઈન કરજો કે જે ગુરુ ગ્રહ છે એ પૃથ્વી કરતા 1300 ગણો મોટો છે અને ગુરુ ગ્રહનું દળ છે એ પૃથ્વીના દળ કરતા 318 ગણું હોય છે. બરોબર. ત્યાર પછી આપણને ઉપગ્રહો વિશે વાત કરી છે કે ગુરુ ગ્રહને મોટી સંખ્યામાં ઉપગ્રહો જોવા મળે, ઘણા બધા ઉપગ્રહો હોય છે ગુરુ ગ્રહને. બરોબર. ત્યાર પછી આપણને એમ કે છે એની આજુબાજુ ગુરુ ગ્રહ છે એની આજુબાજુ ઝાંખા વલયો પણ જોવા મળે. જોકે હકીકતમાં તેજસ્વી વલયો છે શનિ ગ્રહની આજુબાજુ જોવા મળે, જ્યાં આપણે આકૃતિમાં જોઈ ગયા, પણ ગુરુ ગ્રહને પણ ઝાંખા વલયો જોવા મળે છે. બરોબર. આપણે જે આપણે જોઈએ છીએ અત્યારે આપણને વલયો દેખાતા નથી. અને ગુરુ ગ્રહને અનેક ઉપગ્રહો જોવા મળે છે, પણ ખાસ કરીને જો આપણે આછો તેજસ્વી ગ્રહ આપણને જો દેખાતો હોય તો આપણને ગુરુ ગ્રહ છે એ દેખાય છે. પણ જો આપણે ટેલિસ્કોપની મદદથી આપણે જો ગુરુ ગ્રહનું નિરીક્ષણ કરીએ તો એની ફરતે આપણને ગુરુ ગ્રહની ફરતે 4 ઉપગ્રહો પણ જોવા મળે છે ટેલિસ્કોપની મદદથી. સામાન્ય નરી આંખે આપણે એને જોઈ શકતા નથી, પણ આપણે ગુરુ ગ્રહને કદાચ પરિચિત કરી શકીએ. ઝાંખો આચ્છાદિત રીતે તેજસ્વી ગ્રહ દેખાય છે જે આપણે ગુરુ ગ્રહની ઓળખ કરી શકીએ, પણ એના આપણને ઉપગ્રહ જોઈ શકાતા નથી. પણ જો ટેલિસ્કોપની મદદથી જો આપણે એને જોવાનો પ્રયત્ન કરીએ તો ગુરુ ગ્રહના આપણને 4 ઉપગ્રહો જોવા મળે છે. તો આ હતી ગુરુ ગ્રહ વિશે વિગતવાર ચર્ચા જે આપણે જોઈ. ત્યાર પછી આવે છે શનિ ગ્રહ. મંગળ વિશે જોયું, ગુરુ વિશે જોયું, ત્યાર પછી આવે છે શનિ. તો શનિ ગ્રહ છે ખાસ કરીને આપણે ગુરુ થી દૂરનો ગ્રહ આપણે કહીએ તો ત્યાર પછીનો ગ્રહ આવે છે શનિ ગ્રહ. અને ખાસ કરીને જે શનિ ગ્રહ છે એકદમ સુંદર ગ્રહ કેવો હોય તો કહી શકીએ. જો તેજસ્વી ગ્રહ કહીએ તો શુક્ર ગ્રહ છે. જો સૌથી સુંદર ગ્રહ કહેવામાં આવે તો એ ગ્રહ થશે શનિ ગ્રહ. અને શનિ ગ્રહની ફરતે સુંદર વલયો આવેલા હોય છે, આપણને ખ્યાલ છે શનિ ગ્રહ છે માન્યો કે, તો એની ફરતે આ રીતે સુંદર વલયો આવેલા છે શનિ ગ્રહની ફરતે, જેથી કરી તેને સુંદર ગ્રહ કહેવામાં આવે છે. અને ગુરુ ગ્રહ પછીનો ગ્રહ છે. એ જ રીતે જો શનિ ગ્રહ છે એને પણ ઘણા અનેક ગણા ઉપગ્રહો આવેલા છે. ખાસ કરીને શનિ ગ્રહનું નિરીક્ષણ કરવા માટે સાદા ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે. શનિ ગ્રહ સીધો આપણે નરી આંખે જોઈ શકતા નથી, સાદા ટેલિસ્કોપની મદદથી આપણે શનિ ગ્રહને જોઈ શકીએ છીએ. એના પણ એને પણ અનેક ગણા ઉપગ્રહો આવેલા છે. તો સાથે સાથે જો આપણે વાત કરીએ તો કે શનિ ગ્રહની સૌથી રસપ્રદ વાત એ છે કે શનિ ગ્રહ છે બીજા બધા ગ્રહોની જે ઘનતા છે એના કરતા શનિ ગ્રહની ઘનતા સાવ ઓછી છે. એની ઘનતા બધા ગ્રહો કરતા ઓછી છે. ખાસ કરીને શનિની ઘનતા પાણીની ઘનતા કરતા પણ ઓછી છે. પાણીની
बनता करता पण ओछी छे। जो आपणे सामान्य प्रवृत्ति करीए के आपणे कीधुं के शनि नी घनता बीजा बधा ग्रहो अने पाणी नी घनता करता पण ओछी होय छे, तो सामान्य आपणे वात करीए के शनि ग्रह छे जो एने पाणी मां नाखवामां आवे तो विचारो के शनि ग्रह छे पाणी मां डूबी जाय के तरे, तो आपणे ख्याल छे जेनी जो पाणी करता जे पदार्थ की घनता ओछी होय तो ए पदार्थ पाणी मां धरे छे। आमां आपणे कीधुं के शनि ग्रह नी घनता छे पाणी नी घनता करता पण केवी होय छे, ओछी होय छे। तो आपने ख्याल आवी गयो हशे के शनि छे जो एने आपणे पाणी मां नाखवामां आवे तो पाणी उपर पण शनि ग्रह तरे छे। शा माटे के शनि ग्रह नी घनता पाणी नी ग्रह नी घनता पाणी नी घनता करता ओछी छे, जेथी बराबर ने शनि ने पण अनेक गणा उपग्रहो होय छे। तो आथी आपणे शनि विशे समजूती જોઈ। અત્યાર પછીનો જે ગ્રહ આવે છે એ છે યુરેનસ અને નેપચ્યુન। હવે આપણે યુરેનસ વિશે વાત કરીએ અને નેપચ્યુન વિશે પણ, ખાસ કરી તો બે ની અંદર જે સમાનતા વધારે પડતી જોવા મળે છે। તો હવે આપણને ખ્યાલ છે કે છેલ્લા બે ગ્રહો શનિ પછીના ગ્રહ આવે છે યુરેનસ અને નેપચ્યુન, બરોબર। તો હવે આપણે વાત કરીએ યુરેનસ વિશે। હવે આપણે યુરેનસ છે, યુરેનસ અને નેપચ્યુનને ખાસ કરીને આપણે જોવા માટે સાદું ટેલિસ્કોપનો ઉપયોગ થતો નથી, પણ વધારે તીવ્ર જે તીવ્ર છે એવા ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે, વધારે તીવ્ર ટેલિસ્કોપ, ત્યારે જ આપણને નેપચ્યુન યુરેનસ અને નેપચ્યુન જે ગ્રહ છે એ જોવા મળે। શા માટે કે એ સૌથી દૂરના ગ્રહો છે, દૂરના ગ્રહો જેથી કરીને આપણે નરી આંખે જોવા માટે ટેલિસ્કોપનો ઉપયોગ કરવો પડે છે। ત્યાર પછી શું કીધું કે શુક્રની જેમ યુરેનસ પણ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે, આપણે જોઈ કે શુક્ર ગ્રહ છે એ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે, બરોબર। જેમ વાત કરી આપણે વચ્ચે શૂન્ય છે, બરોબર। ત્યાર પછી આપણે વાત કરીએ તો આ છે યુરેનસ, આ પરિભ્રમણ કરે છે પૂર્વથી પશ્ચિમ તરફ, પણ જે કઈ પણ એનું જે ધરી ભ્રમણ છે એ આપણને જો આકૃતિમાં બતાવ્યું છે, કેવું છે પડખા ભેર ધરી ભ્રમણ છે, બરોબર। પડખા ભેર એટલે માની લો કે તે આ પરિભ્રમણ જે પોતાની કક્ષા ઉપર જે કઈ પણ પરિભ્રમણ કરે છે એની જેમ માની લો કે એ પરિભ્રમણ નથી કરતો, પણ ઉલટ સુલટ આલી આ રીતે પોતાનું પરિક્રમણ કરે છે, ઉલટ સુલટ આ રીતે ગબડતો દડો કેમ હોય, એટલે ગબડતો એ રીતે એ ધરી ઉપર પોતાનું પરિભ્રમણ જે ધરી ભ્રમણ છે એ કરે છે, ઉલટ સુલટ પોતાની કક્ષાની જેમ પોતે ધરી ભ્રમણ કરતો નથી, પણ ઉલટ સુલટ પડખા ભેર રીતે તે ધરી ભ્રમણ કરે છે, બરોબર છે। જે શુક્રની જેમ પણ એ રીતે ગબડતો હોય એવું દેખાય છે, અને નેપચ્યુન પણ ખૂબ દૂરનો ગ્રહ એને કહેવામાં આવે છે। ખાસ એને વિગતવાર આપણને પાઠ્યની અંદર કંઈ સમજૂતી આપેલી નથી, દૂરનો ગ્રહ છે એને પણ ઉપગ્રહો જોવા પડે છે, પણ ખાસ કરીને એનું જે ધરી ભ્રમણ છે એ કેવું છે, અસ્ત વ્યસ્ત જોવા મળે છે શુક્ર ગ્રહની જેમ। અહીં આપણને યુરેનસ અને નેપચ્યુન વિશે આટલી આપણને સમજૂતી આપેલી છે। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો વિશે સમજૂતી આપેલી છે। તો આંતરિક ગ્રહો એટલે કે સૂર્યથી નજીકના પહેલા જે ચાર ગ્રહો છે, આપણે વિચાર કે સૂર્યથી નજીકના પહેલા ચાર ગ્રહો બુધ શુક્ર પૃથ્વી અને મંગળ, આ જે પહેલાના જે ચાર ગ્રહો છે સૂર્યથી નજીકના તેને આંતરિક ગ્રહો કહેવામાં આવે છે, અને ત્યાર પછીના જે મંગળની કક્ષા પછીના જે ચાર ગ્રહો છે મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન, આ ગ્રહોને બાહ્ય ગ્રહો કહેવામાં આવે છે। આ ખાસ કરી તફાવતમાં પણ પૂછી શકાય અને અલગથી પણ બે માર્કમાં પૂછી શકાય છે કે બાહ્ય ગ્રહો
મંગળ જેને આંતરિક ગ્રહો કહેવામાં આવે છે અને મંગળની કક્ષા પછીના જે બીજા ચાર ગ્રહો છે ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન તેને બાહ્ય ગ્રહો કહેવામાં આવે છે તો આ ખાસ યાદ રાખજો ત્યાર પછી એ પણ યાદ રાખજો જે આંતરિક ગ્રહો છે એને બને ત્યાં સુધી ઓછા ઉપગ્રહો જોવા પડે છે જ્યારે બાહ્ય ગ્રહો છે એને અનેક ગણા ઉપગ્રહો હોય છે આપણે મુદ્દો થઈ શકે અહીં આપણે બાહ્ય ગ્રહો અને આંતરિક ગ્રહો વિશે આપણે જોઈ ગયા ત્યાર પછી આપણે જોઈએ કે સૂર્યમંડળના કેટલાક અન્ય સભ્યો આપણે સૂર્ય ગ્રહો એમાં આપણે ગ્રહો વિશે વિગતવાર ચર્ચા કરી પણ એ સિવાયના જે સૂર્યની આસપાસ જે પરિભ્રમણ કરતા જે પદાર્થો છે એમાં બીજા કયા અન્ય પદાર્થો છે તો એમાં આપણને આપેલું છે કયા આપેલા છે લઘુ ગ્રહો પરિભ્રમણ કરે છે પણ એ સિવાયના જે અમુક પદાર્થો છે એ પણ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે જેમ કે ધૂમકેતુ લઘુ ગ્રહો ઉલ્કા આ બધા પદાર્થો છે એ પણ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે હવે આપણે જોઈએ માં બીજો અન્ય પદાર્થ છે લઘુ ગ્રહ તો લઘુ ગ્રહો કોને કહેવાય તો ખાસ કરીને આપણે સૂર્યમંડળની જે તમને આકૃતિમાં પાઠ્યની અંદર જે આકૃતિ આપેલી છે તેમાં જે મંગળ ગ્રહ અને ગુરુ ગ્રહ એ બેની તમે કક્ષા વચ્ચે તમે જોજો તમે જુઓ તો એ બે ગ્રહોની કક્ષા વચ્ચે તમને મોટી જગ્યા દેખાય છે મંગળ ગ્રહ જે પરિભ્રમણ કરે છે એની કક્ષા અને ગુરુ ગ્રહ જે પોતાની કક્ષાની અંદર પરિભ્રમણ કરે છે એ બે કક્ષાની વચ્ચે જે જગ્યા છે એ બીજા ગ્રહોની સાપેક્ષમાં તમને મોટી લાગે છે હવે તમે મંગળ ગ્રહ અને ગુરુ ગ્રહોની કક્ષાની વચ્ચે જે મોટી સંખ્યા મોટી જગ્યા દેખાય છે એમાં તમને જગ્યાની વચ્ચે મોટી સંખ્યામાં નાના નાના પદાર્થો તમને જોવા મળે છે આપણે માની કે જોઈએ સૂર્ય બુધ શુક્ર પૃથ્વી મંગળ અને ગુરુ બુધ શુક્ર પૃથ્વી મંગળ અને ગુરુ આ જે બે મંગળ અને ગુરુની જે કક્ષાઓ છે એની વચ્ચે જે મોટી જગ્યા દેખાય છે એ જગ્યાની અંદર નાના નાના પદાર્થો તમને જોવા મળે છે કારણ કે દર્શાવેલા છે આજે નાના નાના પદાર્થો છે એ પણ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે જેને શું કહેવાય છે લઘુ ગ્રહો ખાસ કરીને ગ્રહ બનવામાં નિષ્ફળ બનેલા પદાર્થોને લઘુ ગ્રહો કહેવામાં આવે છે સમજણ જે ગ્રહ બની શક્યા નથી ગ્રહ બનવામાં નિષ્ફળ બનેલા જે પદાર્થો છે ખડકો છે જેને લઘુ ગ્રહો કહેવામાં આવે છે એટલે લઘુ એટલે નાના ગ્રહો બરોબર પણ એનું પરફેક્ટ કંઈ નામ આપેલું નથી એ તમે પાઠ્યમાં પણ જોઈ શકો છો એટલે ખાસ કરીને લઘુ ગ્રહો છે એ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી આપણે તેને જોઈ શકીએ છીએ આથી લઘુ ગ્રહ વિશે સમજી દીધી ત્યાર પછી આપણે જોઈએ ધૂમકેતુ તો સૂર્યમંડળના સભ્યોની અંદર ધૂમકેતુનો પણ ધૂમકેતુ પણ સૂર્યમંડળનો એક સભ્ય છે ધૂમકેતુ કે સૂર્યમંડળની અંદર ધૂમકેતુ પણ એક સૂર્યમંડળનો સભ્ય છે ખાસ કરીને જે ધૂમકેતુ છે એ સૂર્યની જે આસપાસ છે ને લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે એક રીતે આમ ગોળાકાર રીતે લંબગોળ રીતે પરિભ્રમણ કરતું નથી પણ લંબવૃત્તીય બરોબર આ રીતે આકૃતિમાં પણ તમે જોઈ શકો છો
કે ધૂમકેતુ છે એ લઘુવૃત્તીય રીતે પરિભ્રમણ કરે છે, એટલે ખાસ કરીને જે પરિભ્રમણ જે પરિક્રમણનો જે ગાળો છે ખૂબ જ મોટો હોય. અને આપણે ધૂમકેતુને બને ત્યાં સુધી પૂંછડિયા તારા તરીકે કહેતા હોય. ધૂમકેતુને પૂંછડિયા તારા તરીકે ઓળખવામાં આવે છે. હકીકતમાં ધૂમકેતુ જે તારો છે એને પૂંછડી હોતી નથી. પૂંછડિયા તારા તરીકે શા માટે ઓળખવામાં આવે કે જેમ જેમ માનો કે ધૂમકેતુ છે એ પોતાની કક્ષાની અંદર જ્યારે પરિભ્રમણ કરતો હોય ત્યારે જ્યારે માનો કે સૂર્યથી નજીક આવે તેમ તેમ સૂર્યના તેજસ્વી પ્રકાશના કારણે સૂર્યની વિરુદ્ધ દિશામાં તેનો પ્રકાશિત દિશોટો દેખાય છે પૂંછડી સ્વરૂપે, જે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. જેમ જેમ ધૂમકેતુ માનો પોતાની કક્ષાની અંદર પરિભ્રમણ કરતો હોય પણ જ્યારે સૂર્યની નજીક આવે તેમ તેમ સૂર્યના પ્રકાશના કારણે તેનો તેજસ્વી પ્રકાશ જે પૂંછડીની માફક દેખાય છે બરોબર, એના કારણે ધૂમકેતુને પૂંછડિયા તારા તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર. ખાસ કરી તેનો જે પરિભ્રમણ જે ગાળો છે પરિક્રમણ કરવાનો એ ખૂબ જ મોટો હોય છે. એમાં અમુકના જે આપણને જે ધૂમકેતુ છે એનો સમયગાળો પણ આપણને આપેલો છે. જે જાણીતો ધૂમકેતુ આપણને આપેલો છે એ કયો છે? હેલીનો ધૂમકેતુ. એટલે તેનો સમયગાળો 76 વર્ષનો છે. 76 વર્ષે આપણને હેલીનો ધૂમકેતુ દેખાય છે બરોબર. પણ છેલ્લે આપણને સમયગાળો આપેલો છે 1986માં હેલીનો ધૂમકેતુ જોવા મળ્યો. તો વિચાર કરો કે આપણને ફરી પાછો 76 વર્ષે આપણને હેલીનો ધૂમકેતુ દેખાશે. તો ગણતરી કરો જે આપણને 76 વર્ષ પછી 1986માં આપણને દેખાણો હતો પ્લસ 76 તો 2062ની અંદર પાછો આપણને હેલીનો ધૂમકેતુ જોવા મળશે બરોબર. અહીં આપણે ધૂમકેતુ વિશે વાત કરી. એક આપણને અગાઉની જે માન્યતાઓ છે એની અંધશ્રદ્ધા કહેવામાં આવે છે કે જ્યારે માની કે ધૂમકેતુ દેખાય ત્યારે માની વધારે પડતો રોગચાળો, યુદ્ધ, પૂરના એંધાણ, આ જે કંઈ પણ કુદરતી ઘટનાઓ છે ખાસ કરીને વધારે પડતું જોવા મળે છે. બાકી હકીકતમાં અંધશ્રદ્ધા છે કે આ એવું નથી કે જ્યારે ધૂમકેતુ જોવા મળે ત્યારે રોગચાળો ફાટી નીકળે, પૂર જેવા એંધાણ સર્જાય બરોબર, કે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય, આ હકીકતમાં કાંઈ થતું નથી. એટલે આ બધી અંધશ્રદ્ધા કહેવામાં આવે છે. ત્યાર પછી આપણને કહે છે કે ઉલ્કા અને ઉલ્કા શિલા. ઉલ્કા એટલે શું? હવે જોઈએ આપણે ઉલ્કા અને ઉલ્કા શિલા. જ્યારે માનો કે રાત્રિ દરમિયાન જ્યારે સૂર્ય આકાશની અંદર, તમને કીધું કે સૂર્ય નહીં પણ સ્વચ્છ આકાશમાં જ્યારે આપણને ચંદ્ર રહિત આકાશ હોય ત્યારે આપણને ઘણી વખત એક તેજસ્વી પ્રકાશનો લીસોટો આપણને હેલો જતો હોય એવું લાગે છે. એને આપણે ખરતા તારા તરીકે ઓળખીએ છીએ. ઉલ્કા શિલા એટલે પદાર્થ છે બરોબર. તો જે કંઈ પણ અવકાશી પદાર્થ છે એ જ્યારે માનો કે પૃથ્વીના વાતાવરણમાં આવે એટલે જે કંઈ પણ પૃથ્વીના એકદમ ઝડપથી વેગના કારણે ગતિ કરતો હોય, પૃથ્વીના વાતાવરણના ઘર્ષણના કારણે તે બધા સળગી ઉઠે છે અને થોડાક સમય બાદ તે વરાળ સ્વરૂપે ઉડી જાય છે. તો આ જે પદાર્થ છે એને ખરતા તારા તરીકે ઓળખવામાં આવે છે.
अवकाशी पदार्थ है जयरे अवकाश पदार्थ गति करते हुए तरह पृथ्वी संपर्क वातावरण संपर्क में आती घर्षण कारण छड़की उठे थोड़ा समय बाद वराड स्वरूप उड़ी जाए जेने आपणे खरतो तारो मानीए छीए। हकीकत में खरतो तारो शुं छे? उल्का छे। बराबर जे तमे चित्र में पण जोए तेजस्वी प्रकाश नो लीसोटो देखाय छे। बराबर छे? ने त्यार पछी उल्का शिला पण आना आधारित छे। उल्का शिला अमुक जे उल्काओ छे मोटो पदार्थ छे। बराबर तो ये उल्काओ जे अमुक मोटी छे जे पृथ्वीना वातावरणनी अंदर आववाथी जे सड़गी जाय छे सड़के छे पर पृथ्वी सुधी ते सड़कती पहुंची जाय छे। बराबर बुझाई जती नथी जेना कारणे मानली को वधारे पड़तो आपणे तेने उल्का शिला कहेवामां आवे छे के ज्यारे मानजो के मोटी उल्का मोटी उल्का पृथ्वीना वातावरणमां प्रवेशे पृथ्वीना वातावरणमां प्रवेशे त्यारे के जे सड़ग्या वगरनो पदार्थ छे प्रवेशे त्यारे पूरेपूरो सड़गी जतो नथी सड़की जतो नथी अने पृथ्वी सुधी पहुंची जाय छे तेने उल्का शिला कहेवामां आवे छे। હકીકતમાં તે ઉલ્કા જ છે પણ જે કંઈ પણ અમુક ઉલ્કાઓ એવી છે જે મોટી છે પૃથ્વીના વાતાવરણની અંદર પહોંચી જાય છે અને પૂરેપૂરી સળગતી નથી જેને ઉલ્કા શિલા કહેવામાં આવે જે પૃથ્વી ઉપર પડે છે। ત્યાર પછી આપણને ઉલ્કા વર્ષા કીધું। ઉલ્કા વર્ષા એટલે શું કે જ્યારે માનો કે ધૂમકેતુ પાસેથી જ્યારે પૃથ્વી પસાર થાય ત્યારે આપણે કીધું કે ઉલ્કાની હારમાળા દેખાય છે તેને ઉલ્કા વર્ષા કહેવાય છે કે ધૂમકેતુ પાસેથી પૃથ્વી પસાર થાય ત્યારે ઉલ્કાની હારમાળા દેખાય છે। ખાસ કરીને ચોક્કસ સમયગાળા દરમિયાન જોવા મળે છે અવારનવાર જોવા મળતી નથી એનો ફિક્સ ચોક્કસ સમયગાળો હોય છે જે આપણે એનો સમયગાળો છે ઇન્ટરનેટના માધ્યમથી મેળવી શકીએ। ત્યાર પછીનો હવે આવે છે છેલ્લો પોઈન્ટ આ પાઠ્યનો કૃત્રિમ ઉપગ્રહો। હવે આપણે જોઈએ કૃત્રિમ ઉપગ્રહો વિશે સમજૂતી। આપણે કુદરતી ઉપગ્રહો વિશે તો વિગતવાર ભણી ગયા કૃત્રિમ ઉપગ્રહ એટલે કેવો ઉપગ્રહ આપણને ખ્યાલ છે કે જ્યારે પૃથ્વીની આજુબાજુ ગ્રહો પરિભ્રમણ કરે છે એવી જ રીતે મનુષ્ય પણ પૃથ્વીની આસપાસ પોતાની જાતે બનાવેલા ઉપગ્રહો પણ છોડેલા છે। ખાસ કરી માનીએ કે આપણે જોઈએ તો એના નામ પણ આપેલા છે એક જાણીતો પૃથ્વીની આસપાસ પહેલો જો કૃત્રિમ ઉપગ્રહ હોય તો કયો છે આર્યભટ્ટ। ખાસ આપણે લઈ કરું ભારતને ભારત દેશ સૌથી પહેલા જો ઉપગ્રહ છોડેલો હોય તો કયો છે આર્યભટ્ટ। ત્યાર પછી જો બીજો ઉપગ્રહ હોય તો તમને પાઠ્યમાં આપેલું છે કે ઇન્ડ્યુસેટ કહેવાય
પછી ત્યાર પછી ઇન્સેટ ઇન્સેટ IRS ઇન્સેટ છે ત્યાર પછી IRS ત્યાર પછી આપેલું છે કલ્પના વન આજે ખાસ કરી જે પૃથ્વી ગ્રહ છે એની આસપાસ ભારતે પોતાની જાતે બનાવેલા ઉપગ્રહો છોડેલા છે પણ ખાસ કરીને એના વિશે આપણને માહિતી શું મળે છે એ વિશે જોઈએ તો જે કંઈ પણ માન્યો કે હવામાન ખાતાની આગાહી હોય હવામાન ખાતાની આગાહી ત્યાર પછી કોઈ પણ ટેલિવિઝન ક્ષેત્રે કંઈ પણ માહિતી હોય ટેલિવિઝન ક્ષેત્રની કંઈ પણ માહિતી પૂરી પાડે છે સાથે સાથે કંઈ પણ દૂરસંચાર છે અથવા તો દૂરસંવેદક દૂરસંચાર દૂર સંવેદન ની માહિતી પણ એકત્ર કરે એમાં આપણને ચોખવટ પાડી કે દૂર સંવેદન એટલે શું કે દૂરની માહિતી એકત્ર કરી આપણને તે જાણ પૂરી પાડે છે જેને દૂર સંવેદન સંચાર કહેવામાં આવે છે તો અહીં આપણે વિગતવાર જે કૃત્રિમ ઉપગ્રહો વિશે આપણે એના નામ જોયા અને થોડી ઘણી માહિતી પણ આપણે જોઈ તો અહીં આપણે આ પાઠની અંદર બધા જે કંઈ પણ માહિતી આપેલી તારાઓ છે સૂર્યમંડળમાં સમાયેલા જે સભ્યો છે સૂર્ય ગ્રહો તેના વિગતવાર આપણે ગ્રહોના નામ જોયા સાથે સાથે વિગતવાર ચર્ચા કરી અને સાથે સાથે જે સૂર્યમંડળની અંદર જે બીજા અન્ય પદાર્થો પણ જે જેનો સમાવેશ થાય છે જેમ કે લઘુ ગ્રહો ધૂમકેતુઓ ઉલ્કા ઉલ્કા શિલા ઉલ્કા વર્ષા એના વિશે પણ આપણે વિગતવાર જોયું હશે છેલ્લે આપણે કૃત્રિમ ઉપગ્રહો વિશે પણ આપણે જોઈ ગયા ખાસ હજી એક વખત આ પાઠનું રિવિઝન કરી નાખજો તમને ખૂબ મજા આવશે સેલો પાઠ છે ત્યાર પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે છેલ્લો પાઠ પાઠ નંબર 18 થી આપણે શરૂઆત નેક્સ્ટ વિડીયોથી કરશું ત્યાં સુધી ધન્યવાદ